અમેરિકાથી શરૂ કરીને રબારિકા અને કેનેડાથી શરૂ કરીને કેનેડીપુર સુધી ફેલાયેલા મારા પ્રિય વહાલા દર્શકોને જૂનાગઢથી ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચરના રામ રામ. દિવાળી નજીક આવી રહી છે, નવા વર્ષનું આપણે ખૂબ સારા સંકેતથી સ્વાગત કરવું છે. સૌ ફટાકડા ફોડશું, ઘરને રોશનીથી સજાવશું, ત્યારે મારે આપને આ અવસરે કેટલીક વાતો કરવી છે. ઇતિહાસનો અને ઇતિહાસકારનો મૂળ હેતુ જ્ઞાન, સમજ, રૂઢિ, રીતરિવાજ અને સંસ્કારને જાળવી રાખવાનો હોય છે. જે વ્યક્તિ ઇતિહાસ જાણે છે તે ઘણા બધા પ્રશ્નો હલ કરી શકે છે, નવા વિચારોમાં માર્ગદર્શન આપી શકે છે, મૂંઝાણા હોય ત્યારે આશ્વાસન આપી શકે છે. આજે આપને મારે દિવાળી નિમિત્તે જ્યારે ભારત સરકારની સુપ્રીમ કોર્ટે રાજ્યમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે તેનું યોગ્ય પાલન કરાવવાનું કહ્યું છે. આ ઉપરાંત આ વર્ષની દિવાળીમાં ક્યાંય પણ લક્ષ્મી છાપ બોમ્બ નહીં જોવા મળે, એવું ક્યાંય જુઓ તો અમને જાણ કરશો એવા સમાચારો ફરે છે કે હિન્દુ દેવીઓને આ રીતે ફટાકડાના કાગળમાં ઉપયોગ કરવાનો છે. ત્યારે આજે મારે આપને ભાવનગર રાજ્યમાં ફટાકડા ફોડવા અંગે મહારાજા તખ્તસિંહજીએ કેવા નિયમો જાહેર કર્યા હતા તેનાથી સપ્રમાણ અવગત કરાવવા છે. ભાવનગર શહેરમાં પોલીસ ઉપરીની પરવાનગી સિવાય દારૂખાનું ફોડવું કે આતશબાજી કરવી એવું કરી શકાતું નહીં. દારૂખાનું ફોડનાર કે આતશબાજી કરનાર બાળ ઉંમરનો ન હોવો જોઈએ. જો બાળક હોય તો તેના મા બાપને શિક્ષા કરવામાં આવતી હતી. ભાવનગરના જાહેર રસ્તામાં 50 ફૂટની અંદર અવાજ થાય એવા કોઈ ફટાકડા ફોડવા દેવામાં આવતા નહીં. રાતના 11 વાગ્યા પછી આતશબાજી કરવાની કાયમી મનાઈ હતી. આ નિયમોને જે કોઈ ભંગ કરે તેનો ગુનો સાબિત થયે એવા વ્યક્તિને ₹50 સુધીનો દંડ કરવાની જોગવાઈ હતી. આજે આ દિવાળી સમયે સરકારશ્રીએ પણ આવા નિયમોનું પાલન કરાવવા વિનંતી કરી છે અને સુપ્રીમ કોર્ટે પણ તાકીદ કરી છે. આપણે સૌ નિયમો પાળીને દિવાળી હોંશે હોંશે ઉમંગથી કોરોનાને હરાવીને ઉજવીએ એવી શુભેચ્છા. We'll be right back.